કોરોના કહેર વચ્ચે આજે પાલનપુર નગરપાલિકાની સાધારણ સભા યોજાઈ હતી, જો કે જેના માટે બેઠક બોલાવી હતી તે કમિટીની રચનાનો મુદ્દો મોકૂફ રખાતા સમગ્ર બેઠક ચર્ચાસ્પદ બની હતી। વધતા જતા કોરોના સંક્રમણ વચ્ચે પાલનપુર કોરોનાનું હોટસ્પોટ બન્યું છે, ત્યારે કોરોનાના કહેર વચ્ચે આજે પાલનપુર નગરપાલિકાની સાધારણ સભા યોજાઈ હતી, જેમાં ગત સાધારણ સભાને કાર્યવાહીને બહાલી અપાઈ હતી, જ્યારે છેલ્લા 3 મહિનાના આવક અને જાવકના ખર્ચ મંજૂર કરવા સાથે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને કોવિડ અંતર્ગત કરાયેલા આયોજન અને કાર્યવાહીને બહાલી અપાઈ હતી। જો કે આજની બેઠકનો મુખ્ય મુદ્દો વિવિધ કમિટીઓની રચના અને નગરપાલિકાના પરિષદમાં નગરસેવકોની નિમણૂંકનો મહત્વનો મુદ્દો પેન્ડિંગ રખાતા ભાજપની આંતરિક જૂથબંધી છતી થઈ હતી। ભાજપમાં સત્તાની ખેંચતાણ પરાકાષ્ઠાએ પહોંચતા કમિટીની રચના છેલ્લી ઘડીએ મુલતવી રખાઈ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે। ગત સામાન્ય સભાને બહાલી આપવાનું હતું અને 3 ત્રિમાસિક આવક અને ખર્ચના આંકડા મંજૂર કર્યા હતા અને જે ટેન્ડરિંગ કર્યું છે 5 કરોડનું જે આયોજન હતું એનું ટેન્ડરિંગ કર્યું છે એ મુદ્દા હતા અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ કે જે આવતા ચોમાસા માટેની પહેલી આપણે એની માટેની જોગવાઈ કરી છે કે શું કરવું પડે એના માટેનો એ મુદ્દો હતો અને 5 અને 6 મુદ્દો હતો જે કમિટીની રચનાનો હતો એ અનિવાર્ય સંજોગોમાં હાલ અમે બંધ રાખ્યો છે, આવતા દિવસોમાં અમારી પાર્ટીમાં ચર્ચા કરીને એને અમે લઈ લઈશું। મહત્વની વાત છે કે સમગ્ર રાજ્ય છે બનાસકાંઠા જિલ્લો અને પાલનપુર એ કોરોના મહામારીના પરિણામમાં છે, મોટાભાગના લોકો જીવના જોખમે તડપી રહ્યા છે, ત્યારે પાલિકાના જે ચૂંટાયેલા નગરસેવકો છે પ્રજાના સેવકો અહીંયા બોર્ડમાં હાજર છે, શું કહીશું સેવામાં હાજર ના રહેવું જોઈએ? સેવામાં હાજર જ છે લોકો, અમારા દરેક વોર્ડમાં હાલ સભ્યો પોતપોતાની રીતે સેવા કરી રહ્યા છે, નગરપાલિકા દ્વારા પણ આપણે સેનિટાઈઝ છે પછી સફાઈ દવાનો છંટકાવ ચાલુ છે, અમે ઉકાળા વિતરણનું 3 દિવસથી આપણે નગરપાલિકા દ્વારા ચાલુ કરવામાં આવ્યું છે અને એમાં સભ્યો પોતે પણ સાથ સહકાર આપે છે અને એ પોતપોતાના વોર્ડમાં સૌ આ રીતે સેવા કરી રહ્યા છે। પાલિકાનું બોર્ડ બોલાવવું એટલું જરૂરી હતું કે આવા સમયમાં આ વૈધાનિક બોર્ડ હતું અને આપણી સત્તામાં હોય છે અને આપણે બોલાવવું જરૂરી હોય છે એટલે આપણે બોલાવી છે અને એમાં આપણે કોરોનાની ગાઈડલાઇનને ધ્યાનમાં રાખી અને એટલા માટે જ અમે અહીંયા સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે, આવનાર કોઈને અહીંયા તકલીફ ના પડે એ રીતે અમે અહીંયા બોર્ડને અહીંયા ટાઉન હોલમાં એટલા માટે બોલાવડાવી કોંગ્રેસ દ્વારા આક્ષેપો છે કે તેમને પૂરતી માહિતી નથી મળતી, શું એ એમને માહિતી તો મળતી જ હોય છે પણ એ લોકોને એમની ખબર નહીં, મને હવે એમના બાબતે હું કહેવા માગતી નથી પછી। જો કે પાલિકા પ્રમુખે કમિટીની રચનાઓનો મુદ્દો અનિવાર્ય સંજોગોના કારણે મુલતવી રખાયો હોવાનું જણાવ્યું હતું, જ્યારે કોરોના કાળમાં આ બેઠક બોલાવવી જરૂરી હોય કોરોના ગાઈડલાઇન મુજબ બેઠક બોલાવી હોવાનો દાવો પાલિકા પ્રમુખે કર્યો હતો।